સારું, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા જનરલ નોલેજ એટલે કે જીકેના લેસન તરફ આગળ વધીએ. પણ એની પહેલાં મેં તમને ગયા વિડીયોની અંદર એક લેસન આપ્યું હતું, એ લેસન મને આશા છે તમે બહુ સારી રીતે પૂરું કરતા હશો. એ બધા પ્રશ્નોના જવાબો અહીંયા આપ્યા છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછ્યા હતા, જોડકું પૂછ્યું હતું, ખોટા શબ્દ પર છેકો મારો આવું એક પૂછ્યું હતું. તો આ બધા જવાબો તમે બહુ સારી રીતે લખ્યા હશે જો વિડીયો બરોબર જોયો હશે. હવે આજે એક વસ્તુ એવી છે કે આપણે આપણી શ્રવણ શક્તિ વધારવાની ખાસ જરૂર છે. શ્રવણ શક્તિ એટલે કે કોઈ પણ વસ્તુ તમે સાંભળો છો એને કેટલા સમય સુધી તમે યાદ રાખી શકો છો એ વસ્તુ તમારે જોવાની છે. હવે આપણે, હાલો હું તમને એક સરસ વાતો કરું છું. આજે આજે કંઈ લખેલું પણ નહીં આવે, માત્ર એક ચિત્ર છે તમારા સ્ક્રીન ઉપર જે અત્યારે આવે છે એ જ રહેશે. હવે હું જે બોલું છું એને ખાસ સાંભળો, યાદ રાખવાની કોશિશ કરો, અને હોમવર્કની અંદર જે 30 પ્રશ્નો પૂછ્યા છે એ પ્રશ્નોના જવાબ શોધવાની કોશિશ કરો. હવે વાત કંઈક એવી છે કે ઘણા બધા પ્રાણીઓ હોય, એ તમામ પ્રાણીઓ એના બચ્ચા હોય, દરેક બચ્ચાઓને આપણે અલગ અલગ નામે ઓળખીએ છીએ. જેમ કે હાથી હોય તો હાથીના બચ્ચાને આપણે મદન્યુ કહીએ, વાછરડું ગાયના બચ્ચાને કહીએ, પાડો ભેંસના બચ્ચાને કહીએ. તો આવી રીતે આપણે અલગ અલગ પ્રાણીઓના બચ્ચાને અલગ અલગ નામે ઓળખીએ છીએ. તો દરેક બચ્ચા જે છે એ પોતાનું એક અલગ નામ જ ધરાવે છે, જે અહીંયા મેં તમને કીધું. એની સાથે હમણાં આપણે છેલ્લે એક વાત કરી હતી બધા લોકનૃત્યોની, કે ગરબો છે ગુજરાતનો છે, પંજાબમાં ભાંગડા રમાય છે, તો આવી બધી લોકનૃત્યો પણ આપણા દેશની અંદર બહુ સારી રીતે પ્રખ્યાત છે. ગુજરાતમાં જ્યારે તમે હોવ તો ગુજરાતમાં મેં તમને કીધું હતું કે આપણું પાટનગર ગાંધીનગર છે. ગાંધીનગર અમદાવાદની પાસે આવેલું એક સરસ મજાનું ગ્રીન સિટી તરીકે ઓળખાતું આપણું એક શહેર છે. એની સાથે આપણો જે દેશ છે, દેશનો ઝંડો છે, તો દેશના ઝંડામાં 3 કલર છે, કેસરી સફેદ અને લીલો. પણ આપણા ઝંડાની વચ્ચે, આપણા ફ્લેગની વચ્ચે એક ચક્ર છે, એનું શું નામ છે ખબર છે કોઈ? અશોક ચક્ર. આ અશોક ચક્ર ક્યાં કલરનું હશે ખબર છે? યસ, વાદળી કલરનું હોય છે. તો આપણા જે ફ્લેગ છે એમાં કેસરી સફેદ અને લીલો, એની ઉપરાંત અશોક ચક્રનો વાદળી કલર પણ છે. પક્ષીઓ, હમણાં આપણને ખબર છે કે ચકલીઓ માટે આપણે માળા બાંધીએ છીએ. ઉત્તરાયણ હજી હમણાં ગઈ, બરાબર ને? તો ઉત્તરાયણમાં આપણે એમ કહીએ છીએ કે પક્ષીઓને નુકસાન ન થાય એ રીતે જોવું, તો રંગબેરંગી પક્ષીઓ એમાં પોપટ, કેટલું સરસ મજાનું પક્ષી છે પોપટ, જે છે એ માણસની જેમ બોલી શકે છે, નાની સરસ મજાની ચકલી ચીંચી કરે છે.
પણ એક પક્ષી એવું છે જે બહુ ઊંચું છે, સાહમૃગ એનું ઈંડું રહ્યું ને, એમ કહેવાય કે એનું ઈંડું પણ 1 કિલોની આસપાસનું હોઈ શકે. તો એ સાહમૃગ જે છે એના ઉપર બેસી અને રેસ રમવામાં આવે છે. આપણે ઘોડા ઉપર બેસીને રેસ રમીએ ને, એના ઉપર બેસીને પણ રેસ રમવામાં આવે છે. આવું પણ થતું હોય છે. તો આ જે પક્ષીઓ હોય એ દરેક પોતાનું રહેઠાણ અલગ અલગ રીતે બાંધતા હોય છે. ચકલી માળો બાંધે, સુગ્રીવ માળો બાંધે. તો આ બધા પક્ષીઓ જે છે એ જે માળો બાંધતા હોય છે એમાં તમને ખબર છે એક પક્ષી એવું છે કે જે માળો બાંધતો જ નથી, એ પોતાના ઈંડા બીજા પક્ષીઓના માળામાં મૂકી દે છે. વાર્તા તો સાંભળી જ છે ને, કોયલ અને કાગડો. હે, તો આ કોયલ અને કાગડો એ વાર્તા પરથી ખબર પડી ગઈ આપણને કે કોયલ એક એવું પક્ષી છે જે ક્યારેય પણ પોતાનો માળો બાંધતો નથી. પણ તમને ખબર છે સૌથી સુંદર માળો કોણ બાંધે છે? સુગ્રી. સુગ્રી નામનું પક્ષી છે ને, એ બહુ સરસ મજાનો માળો બાંધે છે. તો આપણી પક્ષીઓની કેટલીક વાતો. અરે હા, એક વસ્તુ તો ભૂલાઈ ગઈ, આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. બરાબર ને, ઇંગ્લિશમાં આપણે હમણાં એની ખાલી જગ્યા પૂરી હતી કે બહુ બ્યુટિફુલ બર્ડ છે આપણું મોર. તો જે મોર છે એમના વિશે એટલું કહું કે એ સરસ મજાનું રંગબેરંગી કલર ધરાવતો હોવા છતાં એક એવા પણ મોર છે જે માત્ર સફેદ કલરના હોય છે. જરૂર પડે તો ગૂગલને પૂછજો, તમને બતાવશે. વ્હાઇટ પીકો લખશો એટલે બતાવશે કે સફેદ કલરના મોર કેવા હોય. હવે આ હતી પક્ષીઓની વાત. હવે તમને કેટલીક પ્રાણીઓની વાત કરું. હમણાં લગભગ ઇંગ્લિશમાં તમે કેટલીક પ્રાણીઓની ખાસિયતો, એની તાકાતો વિશે મેં તમને કીધું હતું. જેમ કે મગર છે એ ચાવી શકતો નથી, પછી જિરાફ જે છે પોતાની 21 ઇંચ લાંબી જીભ દ્વારા પોતાના કાન સાફ કરે છે, હિપોપોટેમસ માણસથી પણ ઝડપથી વધારે દોડી શકે છે. એવી રીતે પૃથ્વી પર હાલમાં અત્યારે પૃથ્વીમાં સૌથી વધુ શક્તિશાળી પ્રાણી છે ને એ હાથી છે. તમે હજી મોટો હાથી નથી જોયો, તમે નાના હાથી જોયા હશે, પણ જે જંગલી હાથી હોય છે મોટા, એનું કદ તમે જોવો તો એમ થાય કે આ હા, બહુ જોરદારો. આપણે હાથી છે એ ક્યાં ભગવાનનું પ્રાણી છે? નથી ખબર? બરાબર. હાથીનું મોઢું ક્યાં ભગવાનને લઈ ગયું હતું? ગણેશજીને. હા, એ યાદ છે, સરસ. તો ગણેશ એ જે ભગવાન છે, ગણેશજી, એને કોઈ એક ઘટના બાદ જ્યારે શંકરજીએ એમનું મુખ પોતાના ત્રિશૂળથી વધ કર્યું હતું ત્યારે એને ગણેશજીનું મુખ ચડાવવામાં આવ્યું હતું, એટલે ત્યારથી ગણેશજી સૂંઢવાળા છે એ આપણને બધાને ખબર છે. હાથી પર છે ને નોર્મલી ઐરાવત નામનો હાથી, એના પર રાજા ઇન્દ્ર, જે આપણા ભગવાન ઇન્દ્ર તરીકે ઓળખાય છે, એ એમની સવારી કરે છે. તો આજે હાથી છે એ શક્તિશાળી પ્રાણી છે એમ ગણેશજી એમના ફાધર ભગવાન ભોલેનાથ, બરાબર. એવી જ રીતે હજી એક ભગવાન છે જેને આપણે અલગ અલગ નામોથી ઓળખીએ છીએ. જો કૃષ્ણ છે ને આપણે રણછોડ નામથી ઓળખી, કેશવ નામે ઓળખી, કૃષ્ણ નામે ઓળખી, બરાબર ને. એવી રીતે હજી એક એવા ભગવાન છે જેને આપણે
અલગ નામથી ઓળખીએ છીએ, જેમ કે પવનપુત્ર, મારુતિનંદન. કોણ, કોની વાત કરું છું? યસ, હનુમાનજી. બરોબર, તો હનુમાનજીને આપણે મારુતિનંદન કહીએ છીએ, પવનપુત્ર કહીએ છીએ. તો આ બધી વસ્તુઓ જે છે આપણા ભગવાનના નામે આપણે હંમેશા જોતા હોઈએ છીએ, જેમના અલગ અલગ નામો હોય છે. હવે એક અલગ પ્રકારની વસ્તુ કહું. સવારનો વિરોધી શું થાય? રાત. આવ્યાનો વિરોધી જવું. બરોબર, ઓકે. સૂઈ જવું, એનો વિરોધી ઉઠી જવું. દોડવું, બેસવું. તો આ વિરોધી શબ્દો છે, એમાં ઇનામ, તો એનો વિરોધી સજા. રાત, તો સવાર. સફેદ, તો કાળું. આ બધા શું છે? વિરોધી શબ્દો છે. પણ આપણો સૂર્ય છે ને, એને ભાનુ કહેવાય, એને રવિ પણ કહેવાય. આ એના નામ છે, ભાનુ, રવિ અને સૂર્ય. તો આ ત્રણમાંથી કોઈ પણ નામ લ્યો ને તો એનો મતલબ સૂર્ય જ થાય. એવી જ રીતે રાજા, તો એને તમે શાસક કહો, પ્રતાપી કહો, વિજેતા કહો. તો એ બધા શું છે? રાજાના નામ છે. એવી જ રીતે હજી કેવું હોય તો નદી, સરિતા. તો આને સમાનાર્થી શબ્દો કહેવાય. કેવા કહેવાય? સમાન અર્થી, જેના અર્થ એક સમાન થતા હોય તેવા, એને સમાન અર્થી કહેવાય. અને કોઈ શબ્દ બીજા શબ્દ કરતાં ઊંધું પ્રદર્શિત કરે તો એને વિરોધી શબ્દો કહેવાય. પડી ખબર? હવે કોઈ પૂછે સમાનાર્થી કોને કહેશું તો ખ્યાલ આવી જાય ને. બરોબર. તો આપણે કેટલીક બાબતો છે હજી, જેમ કે આપણા જીવનની અંદર એક આપણે વિચાર કરીએ શાંતિથી બેસીને, કે ચાલો આપણા દુનિયાની અંદર ચક્ર એટલે કે પૈડું ન હોય તો શું થાય? ચક્ર એટલે કે પૈડું ન હોય તો શું થાય? ગાડી કેમ ચાલે? ચોરસ ત્રિકોણ તમે ટાયર મૂક્યા હોય, વિચાર કરવો જોઈએ કેવું લાગે. એ હાલે પણ કઈ રીતે? હાલી શકે? ન હાલી શકે. માની લો તમારે પતંગની ફિરકી છે, તો એ તમે ચોરસ હોય કે ત્રિકોણ હોય તો તમે એનો આકાર પ્રમાણે કઈ રીતે કામ કરી શકો? આપણા કેટલાક એવા કામો છે જે ચક્ર વગર ન થાય. વિચાર કરો જો ક્યાં ક્યાં કામો છે જેમાં ચક્રની જરૂર પડે, અને એવા ક્યાં કામ છે જેમાં ચક્રની જરૂર ન પડે. વિચારો, વિચારો. ચક્રની જરૂર ક્યાં કાર્યમાં નથી પડતી અને ક્યાં કાર્યમાં પડે છે, એ ખાસ વિચારવા જેવી બાબત છે. અને એ વિચારો કે હાલો ચક્ર જ ન હોય તો તમારે જેટલા કાર્યો ચક્ર દ્વારા થાય છે એ કાર્ય કરવા કઈ રીતે વગર ચક્રએ? રમકડામાં ગાડીને ટાયર નીકળી જાય, હવે કેમ સ્કૂલે જવાનું વિચારી લ્યો. પપ્પા રોજ સાયકલમાં મૂકવા આવે, સાયકલનું ટાયર ચોરસ હોય તો કેમ હાલે સાયકલ, એ તમે વિચારો. એટલે ચક્ર કઈ કઈ જગ્યાએ જરૂર પડે અને એની જગ્યાએ તમે બીજું શું ઉપયોગ કરી શકો, વિચાર કરો જોઈએ. થાય એમ છે કાંઈ નહીં ને. હવે આપણે થોડાક ભૂતકાળમાં જઈ, ભૂતકાળમાં એટલે કે આપણા ગુજરાતના ભૂતકાળમાં. અચ્છા, ગુજરાતની વાત આવી, આપણે ગુજરાતમાં કયું ફળ છે જે સૌથી વધુ ખવાય? મોસંબી, કેળું. તો આપણે ઉનાળો આવે ને, ચપા ચપ ખાઈ હો, એમાંય કાચી હોય, કચુંબર બનાવ્યું હોય મમ્મીએ,
હા, યાદ આવ્યું. કેરી, તો આપણા ગુજરાતમાં કેરી એ બહુ મજા આવે એવું ફળ છે, આપણા ગુજરાતનું ફળ છે, આપણા ગુજરાત માટે જાણીતું, તેમજ આપણા ગુજરાતનું મસ્ત મજાનું ફળ એટલે કેરી. આપણા ગુજરાતની અંદર કેટલા રાજાઓએ શાસન કર્યા છે, બરોબર? બધા રાજાઓ ગુજરાતની અંદર રહી પોતપોતાનો શાસનકાળ ચલાવ્યો છે. સમાજ વિદ્યામાં આવતું હશે, તમે જોયું પણ હશે, તો સમાજ વિદ્યાની અંદર આપણને રાજા રજવાડાઓ વિશે ઘણું બધું જાણવા મળશે. આગળ જાશો તેમ તેમના વિશે વધુ ને વધુ પણ જાણશો. એમાં એક રાજા હતો સોલંકી. એ સોલંકી વંશનો જે રાજા હતો એમાં સૌથી પહેલો હતો, એનું નામ શું હતું ખબર છે? મૂળરાજ સોલંકી હતું. એના પછી તો સિદ્ધરાજ આવ્યા, વનરાજ આવ્યા, ભીમદેવ આવ્યા, આ બધાએ આપણા ગુજરાતને કંઈક ને કંઈક આપ્યું છે. એટલે સોલંકી રાજાઓ જે હતા, સોલંકી વંશના રાજાઓ, એમણે ગુજરાતની ધરોહરમાં ક્યાંક ને ક્યાંક બહુ સારો એવો યોગદાન પણ આપ્યો છે. તો હજી એક ગુજરાતનું આપણું રાજ્ય છે, દાંતીવાડા. એ દાંતીવાડા રહ્યું ને, એ દાંતીવાડા રાજ્યની અંદર આપણે ખેતીવાડી જે કરીએ છીએ ને, એને અનુલક્ષીને આખી એક યુનિવર્સિટી આવી છે, જેને કૃષિ યુનિવર્સિટી કહેવાય. આ કૃષિ યુનિવર્સિટી જે છે એ આપણા દાંતીવાડા રાજ્યની અંદર આવેલી છે. જ્યારે બનારસ કાંઠો જે છે એનું મથક જે પાલનપુરમાં આવેલું છે, એ પણ સારું એવું પ્રખ્યાત છે પાલનપુર. તો આજે આપણા રાજ્યો છે એમાં ગાંધીનગર આપણું પાટનગર છે, પછી સુરતમાં હીરા ઉદ્યોગ બહુ કામકાજ હતું ત્યાં, લોકો હીરા ઉદ્યોગનું કામ કરવું હોય એટલે એમ જ કે સુરત જવાય, એવી રીતે કંડલા બંદર છે. તો આ બધા આપણા સારા એવા સ્થળો છે જ્યાં ઔદ્યોગિક કાર્યો બહુ સારી રીતે થતું હોય છે. પણ એમાં એક મેળો આવે, મેળા ખબર છે ને, મેળો સાતમ આઠમમાં ભરાય, એમાં ત્રણે ત્રણનો મેળો છે એ સુરેન્દ્રનગરમાં આવે. સુરેન્દ્રનગર આપણા અમદાવાદ રાજ્યની પાસે આવતું એક રાજ્ય છે. આ રાજ્યમાં અહીંથી તમે મુંબઈ જાઓ એટલે અમદાવાદ સુરેન્દ્રનગર થઈને જવું પડે, ત્યાં ત્રણે ત્રણનો મેળો બહુ સરસ મજાનો, પછી વઉઠાનો મેળો છે. આવી રીતે કેટલાય મેળા છે એ આપણા ગુજરાત રાજ્યમાં થતા હોય છે. હવે આપણી જે ભારત દેશ છે એનું જે આપણું રાષ્ટ્રગીત છે જન ગણ મન, એ કોણે ગાયું હતું ખબર છે તમને? રવિન્દ્રનાથ ટાગોરે. એમણે આપણા ભારત દેશ માટે જન ગણ મન ગીતની રચના કરી હતી. એની સાથે આ દેશની વાત થઈ, પણ વિદેશની વાત કરું ને તો એક વોલ્ટ ડિઝની કરીને વ્યક્તિ છે જેણે મિક્કી માઉસ નામના કાર્ટૂનની રચના કરી, નાના છોકરાઓને બહુ ગમે. શું નામ હતું એનું? વોલ્ટ ડિઝની. એણે આખું ડિઝની વર્લ્ડ બનાવ્યું છે. એવી જ રીતે આપણા રવિન્દ્રનાથ ટાગોર, એણે ભારત દેશને જન ગણ મન સૂત્ર આપ્યું છે. જ્યારે શ્વેત ક્રાંતિ તરીકે ઓળખાતી પ્રવૃત્તિ, શ્વેત એટલે સફેદ, સફેદ શું હોય? દૂધ હોય. તો દૂધ ક્યાં મળે છે? ડેરી. સૌથી મોટી ડેરી કઈ? અમૂલ ડેરી. અમૂલ ડેરી છે ને એ સહકારી મંડળી છે, એ કંપની નથી, બરોબર?
એ મંડળી છે, સહકારી મંડળી. દૂધ છે, એ દૂધ આપણે ઘણું બધું, જો હમણાં આપણે પાણી એક પ્રયોગ કર્યો તો પાણીની ઘનતા કેટલું ચોખ્ખું છે, આપણે પીવા લાયક છે કે નહીં એ જાણવું હોય તો પીએચ તરીકે આપણે ઓળખી કે 9 PHનું પાણી હોય તો એ બહુ શુદ્ધ હોય, પીવા લાયક હોય. એવી રીતે દૂધ પણ માપવું હોય ને તો એને લેક્ટોમીટરની જરૂર પડે. તો સહકારી મંડળી તરીકે કામ કરતી અમૂલ ડેરી અને તેનું દૂધ, અરે દૂધની માપન પ્રક્રિયા એટલે લેક્ટોમીટર, પાણીની માપન પ્રક્રિયા માટે પીએચ, બરાબર. તો આ રીતે આપણા ભારત દેશ અને ગુજરાત દેશ વિશે આપણે કેટલીક વાતો કરી. તમને જે 30 પ્રશ્ન આપ્યા છે, શાંતિથી પ્રશ્ન વાંચવાના, જવાબ ન મળે તો ગૂગલને પૂછો અથવા વાલીને પૂછો, એમને ખ્યાલ આવશે. પણ મને એટલી ખબર છે કે જો તમે શાંતિથી આ સાંભળ્યું હશે તો તમને તમારા પ્રશ્નોના જવાબ આમાં મળી ગયા હશે, બરાબર છે. તો હવે